ડિયર સ્ટુડન્ટ્સ, અહીં તમારો સિલેબસ દેખાય છે તમને, બરાબર છે? જેમ કે એમાં પર્ટિક્યુલર્સ જે લખ્યું છે એમાં યુનિટ નંબર 1, યુનિટ નંબર 2 અને યુનિટ નંબર 3 આપ્યા છે. એમાં આપણને છે ને લેક્ચરનું ડિવાઇડેશન આપ્યું છે. જેમ કે યુનિટ નંબર 1 છે તેને 10 લેક્ચર્સ દ્વારા શીખવવું જોઈએ, અને યુનિટ નંબર 2 છે એને પણ 10 લેક્ચર્સ દ્વારા શીખવવું જોઈએ, અને યુનિટ નંબર 3 છે એને પણ 10 લેક્ચર્સ દ્વારા શીખવવું જોઈએ. અને ટોટલ તમને લેક્ચર્સ આપ્યા છે 30. તો 30 લેક્ચરમાં ત્રણે ત્રણ યુનિટ્સ આપણા કમ્પ્લીટ થવા જોઈએ. તો એનું ડિવાઇડેશન મેં આ રીતે કર્યું છે. માની લો કે યુનિટ નંબર 1, એમાં તમને શીખવવામાં આવશે ઇફેક્ટિવ લેંગ્વેજ ફોર બિઝનેસ ઇંગ્લિશ. તો દરેક યુનિટમાં છે ને ત્રણ ત્રણ ટોપિક્સ આપણને આપ્યા છે. એટલે યુનિટ નંબર 1માં ફર્સ્ટ ટોપિક જે છે, ફોર એક્ઝામ્પલ 5 ફીચર્સ ઓફ એન ઇફેક્ટિવ બિઝનેસ લેટર, બરાબર, એના આપણે ટોટલ 3 લેક્ચર લઈશું. તે આવી રીતે હું તમને શીખવીશ કે 2 લેક્ચર ક્લાસમાં અને 1 વિડીયો દ્વારા તમને હું શીખવીશ. આવી રીતે સેકન્ડ પોઈન્ટ જે છે, 5 કન્વર્ઝેશનલ ટેકનિક્સ ટુ મેક યોર પોઈન્ટ્સ મોર ઇમ્પ્રેસિવ એટ અ બિઝનેસ મિનિંગ, એમાં પણ 3 લેક્ચર્સ આપણને જોઈશે, 2 લેક્ચર્સ ક્લાસમાં અને 1 વિડીયો દ્વારા. ત્રીજો પોઈન્ટ પણ છે, 5 ઇફેક્ટિવ ટેલિફોનિક એટિકેટ્સ વાઇલ યુઝિંગ ઇંગ્લિશ લેંગ્વેજ ફોર બિઝનેસ પ્રોજેક્ટ પર્પઝિસ, બરાબર. તો ત્રીજામાં પણ 2 લેક્ચર્સ અને 1 વિડીયો લેક્ચર દ્વારા હું તમને શીખવાડીશ. એટલે કે તમે જાણો જ છો હું તમને દરેકનો એક એક વિડીયો તો આપું જ છું, બરાબર. તો આવી રીતે આપણે ડિવાઇડેશન કરીશું અને આવી રીતે ત્રણે ત્રણ યુનિટ્સ પૂરા કરીશું. યુનિટ નંબર 2માં પણ 3 ટોપિક્સ આપ્યા છે, તો એમાં પણ આપણે 3-3 લેક્ચર્સ એવી રીતે ગોઠવીશું અને દરેકમાં એક એક્સ્ટ્રા વિડીયો આવશે. જ્યારે યુનિટ પૂરું થશે તો એક એક્સ્ટ્રા વિડીયો આવશે. એટલે 3 ને 3, 6 ને 3, 9, કે જેમાં 2 લેક્ચર 1 વિડીયો, 2 લેક્ચર 1 વિડીયો, 2 લેક્ચર 1 વિડીયો, અને લાસ્ટમાં 10મો, એટલે કે એક આખો વિડીયો યુનિટ પૂરો થતા આવશે. તો આવી રીતે આપણે 30 લેક્ચરમાં આ યુનિટ્સ પૂરા કરીશું.